नमस्कार तालीमार्थी मित्रों, जय श्री कृष्ण। आपणे बीएड सेम वन नी अंदर सीसी वन बाल्य अवस्था ने विकास आ जे विषयो तेनी अंदर आपणे पहला यूनिट नी चर्चा करता हता। लास्ट पीरियड नी अंदर मित्रों आपणे शैक्षणिक मनोविज्ञान नी जे पद्धतिओ रही तेमानी बे पद्धतिओनो अभ्यास पूर्ण कर्यो हतो। अवलोकन ऑब्जर्वेशन मेथड, मुलाकात इंटरव्यू मेथड, पछी व्यक्ति अभ्यास पद्धति एटले केस स्टडी मेथड, अदरवाइज क्लिनिकल मेथड अने एक सामाजिकता मिति। तो आजना सेशननी अंदर आपणे एक नवी शैक्षणिक मनोविज्ञान पद्धतिनो अभ्यास करवा तरफ जई रह्या छीए, जेनुं नाम छे व्यक्ति अभ्यास पद्धति। तो आपणो जे मुद्दो हतो विद्यार्थी तालीमार्थी मित्रों के शैक्षणिक मनोविज्ञाननी जे पद्धतिओ रही एटले के शैक्षणिक मनोविज्ञान अने अध्ययतानुं स्वरूप, आ आपणो पहेलो मुद्दो हतो जे चेप्टर जे आपणुं छे ई बराबर, तेनी अंदर आपणे शैक्षणिक मनोविज्ञाननो अर्थ, स्वरूप अने कार्यक्षेत्र जोया हता। तेमज शैक्षणिक मनोविज्ञाननी अलग अलग जे चार, आम तो छ पद्धतिओ छे पण आपणा अभ्यासनी अंदर जे चार पद्धतिओनो समावेश करवामां आव्यो छे तेमानी आपणे बे पद्धतિઓની અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને આજે આપણે જશું વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ કેસ સ્ટડી મેથડ। હવે અહીંયા તમે આ પદ્ધતિ ઉપરથી સમજી શકો છો અભ્યાસ કરવાનો છે કોનો, વ્યક્તિ। તો અહીંયા વ્યક્તિ એટલે પ્રયોગ પાત્ર, કોણ પ્રયોગ પાત્ર, તો કે વિદ્યાર્થી। અધ્યેતાને ધ્યાનમાં રાખી અને એનો અભ્યાસ કરવાની પદ્ધતિ એટલે એને આપણે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ। તો હવે આના માટે પહેલાં એની વ્યાખ્યા જોવી, જે ક્રોનબેક નામના વ્યક્તિએ જે વ્યાખ્યા આપી એને શું કહેવા માગે છે કે અ કેસ સ્ટડી ઇઝ એન ઇન્ટિમેટ ડિસાઇડેડ ઇન્વેસ્ટિગેશન ઓફ વન પર્સન એટ એ ટાઈમ। એટલે કે અ કેસ સ્ટડી અભ્યાસ કરવા માટે કોણ, ઇન્ટિમેટ ડિસાઇડેડ ઇન્વેસ્ટિગેશન, એટલે ઇન્વેસ્ટિગેશન એટલે કે અભ્યાસ, એની તપાસ, ઓફ કોણ, વન પર્સન એટ એ ટાઈમ। એટલે કે કોણ, ક્રોનબેક નામના વ્યક્તિએ જે વ્યાખ્યા આપી કે અ કેસ સ્ટડી ઇઝ એન ઇન્ટિમેટ ડિસાઇડેડ ઇન્વેસ્ટિગેશન ઓફ વન પર્સન એટ એ ટાઈમ। એટલે કે અહીંયા એવું કહેવા માગે છે કે આ પદ્ધતિની અંદર વિદ્યાર્થીનો જે કંઈ અભ્યાસ, પછાત પણ હોય અભ્યાસમાં, એના વર્તનની જે અક્ષમતા હોય, એને વાંચનની અક્ષમતા હોય, આવી બધી જે બાબતો રહી એની તપાસ કરવા માટે, એટલે કે એને જાણવી ખૂબ જરૂરી છે અને એના માટે ઊંડાણભરી તપાસની, ઊંડાણભરી પ્રક્રિયા કરવી પડે। આવી ઊંડાણભરી પ્રક્રિયા કરવા માટે થઈને, ઊંડાણભરી માહિતી મેળવવા માટે થઈ અને જે તે પ્રયોગપાત્ર કે વ્યક્તિની જે માહિતી મેળવવામાં આવે છે એને આપણે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ। આવી વ્યક્તિની જે કે અધ્યેતાની ઊંડાણભરી માહિતી મેળવ્યા પછી એનો આપણે ઉપચાર કરીએ છીએ, ઉપચાર કર્યા પછી એટલે કે એનું નિદાન અને ઉપચાર કરીએ છીએ। તો અહીંયા નિદાન અને આ ઉપચાર એ મેડિકલ ભાષાના શબ્દો છે, એટલે એને ચિકિત્સા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, ક્લિનિકલ મેથડ એવું પણ કહેવામાં આવે છે। તો હવે અહીંયા વ્યક્તિ અભ્યાસની અંદર આપણે એની જે માહિતી મેળવવાની છે એટલે કયા કયા પરિબળો છે એને આપણે જોઈ શકીએ, એટલે કે એના સોપાનોની અંદર તો પહેલું જ આવે અભ્યાસ માટે વ્યક્તિની પસંદગી। ખાસ કરીને એવા જ અધ્યેતાને પસંદ કરો કે જે જેમાં તોતરાપણું હોય, જેમાં તીવ્ર ઝંખના ન હોય, જેમાં અભ્યાસમાં બેદરકારી હોય બરાબર, વાંચનમાં અક્ષમતા હોય, એવા જ વિદ્યાર્થીને પસંદ કરો કે જેથી કરી અને એની જે કંઈ નબળાઈઓ છે એની તમે ઊંડાણપૂર્વક મિત્રો તપાસ કરી શકો। એટલે કે કહેવાનો મુદ્દો એમ કે અભ્યાસ માટે એવો અધ્યેતા પસંદ કરો કે જેનામાં તોતરાપણું હોય, વાંચનમાં અક્ષમતા હોય, અભ્યાસમાં જે બેકાળજી રાખતો હોય, તો એવા વ્યક્તિની પસંદગી કરવાથી તમે એ તમારા જે વ્યક્તિ અભ્યાસની પદ્ધતિ તરફ જે તમે
फलित करवा मांगो छो तेना तरफ योग्य न्याय आपी शकशो। बीजो मुद्दो अपनी पास एवं आवे के व्यक्ति विषयक माहितीनो एकत्रितकरण करो, कारण के जे अध्यतानी तमे माहिती मेळवी अने एनी ऊंडाणपूर्वकनी तपास करवा मांगो छो तो एना माटे शक्य एटली विविध प्रकारनी माहितीओनू एकत्रितकरण करो। एना जीवननी माहिती जाणो, एनो इतिहास जाणो, एनी शैक्षणिक सिद्धिओ जाणो, एनो अनुभव जाणो एना, अथवा तो एनामां कोई रोग नथी ने खास एना घरनू वातावरण, कारण के घरनू वातावरण ए पूर्व भूमिका छे, कुटुंबनी सामाजिकता विषे पण जाणो, એટલે કે આવી બધી અલગ અલગ માહિતીનું એકત્રિતકરણ કરો જેથી કરી અને તમે એની ઊંડાણપૂર્વકની માહિતી મેળવી શકો છો અને એનો અભ્યાસ કરી શકો છો। આવી અલગ અલગ માહિતીઓ મેળવવા માટે તમે મુલાકાત, અવલોકન, રસ સંશોધનિકા બરાબર, પ્રશ્નાવલી આવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પણ તમે વ્યક્તિ વિષયક, એટલે કે પહેલાં તમે અધ્યતાની પસંદગી કરો, કેવો અધ્યતા પસંદ કરવાનો મિત્રો, કે જે તોતરાપણું હોય, જે અભ્યાસમાં બેકાળજી રાખતો હોય, જેને વાંચન ક્ષમતા ઓછી હોય, એવા વિદ્યાર્થીની તીવ્રતા વધુ હોય કે જેની, એવી વ્યક્તિને પસંદ કરો અધ્યતાને, અને એ પસંદ કર્યા પછી એની શક્ય એટલી માહિતી મેળવો, એને જીવનનો ઇતિહાસ જાણો, એની જે કંઈ કોઈ અનુભવો જાણો, એની શૈક્ષણિક રીતો જાણો, એટલે કે એની શૈક્ષણિક અનુભવો જાણો, એનામાં કોઈ રોગો હોય તો એની માહિતી મેળવો, એના ઘરનું વાતાવરણ પૂર્વ ભૂમિકા આપણે કહી શકીએ, એના ઘરના વાતાવરણથી પરિચિત થાઓ, એના કુટુંબના સામાજિક રીતરિવાજોને જાણો, આ બધું જાણવા માટે થઈ અને તાલીમાર્થી મિત્રો તમે મુલાકાત પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો, અવલોકન પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો, સામાજિકતા મિતિનો ઉપયોગ કરી શકો છો, પ્રશ્નાવલીનો ઉપયોગ કરી શકો છો, રન સંશોધનિકાનો ઉપયોગ કરી શકો છો, આવી અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને પણ તમે શક્ય એટલી એની જે કંઈ વ્યક્તિ રહે એની માહિતીને એકત્રિત કરવાનો પ્રયાસ કરી શકો છો। ત્રીજો મુદ્દો આપણી પાસે આવે કે ઉત્કલ્પનાની રચના, કલમ, ઉત્કલ્પના આ એમએડ કક્ષાના મિત્રો શબ્દો છે। ઉત્કલ્પના એટલે શું કે તમે વ્યક્તિને પસંદ કર્યા પછી એની શક્ય એટલી માહિતીઓ મેળવ્યા પછી એ માહિતીઓ ઉપરથી એક ઉત્કલ્પનાની રચના કરો। આપણે એવું કહી શકીએ ઉદાહરણ તરીકે કે આરોગ્ય વિષયક નબળી પરિસ્થિતિને કારણે બાળક અભ્યાસમાં બરોબર ધ્યાન આપતું નથી, તો આ એક તમે ઉત્કલ્પના બાંધી એની, એટલે કે એની શક્ય એટલી માહિતી મેળવ્યા પછી એ માહિતી ઉપરથી એક ઉત્કલ્પનાની રચના કરો। હવે ઉત્કલ્પનાની રચના કરો ત્યારે એવી રીતે રચના કરો કે જેની અંદર વ્યક્તિ અભ્યાસ જે તમારે કરવાનો છે એની સંકલ્પના, એટલે કે એનું ટાઇટલ આવી જાય। માનો કે કોઈ બાળક અભ્યાસમાં નબળું છે તો આપણે એની ઉત્કલ્પનાની રચના એવી રીતે કરી શકીએ મિત્રો કે આરોગ્ય વિષયક પરિસ્થિતિને કારણે બાળક અભ્યાસમાં બરોબર ધ્યાન આપી શકતું નથી, આ ઉત્કલ્પના થઈ બરોબર, હાઇપોથિસિસ તરીકે ઓળખવામાં આવે છે। એના પછી ત્રીજું આવ્યું, ચોથો મુદ્દો, સૂચિત સારવાર અને ઉપચાર। તમે એની ઉત્કલ્પનાની રચના કરી નાખ્યા પછી, તમારી પાસે માહિતી આવી ગયા પછી તમે એ જે કંઈ ઉત્કલ્પના ઉમેરી, એ કઈ બાબતની ઉત્કલ્પના છે, એટલે કે એના આરોગ્ય વિશે એક બાબત હોય તો એની સૂચિત સારવાર કરાવો, એટલે કે એનું નિદાન કરો, નિદાન કર્યા પછી એનો ઉપચાર કરો અને એના દ્વારા પણ વ્યક્તિ અભ્યાસ દ્વારા જરૂરી માહિતી મેળવવાનો આપણને પ્રયાસ થતો હોય છે અને એ અધ્યતાની વ્યક્તિ અભ્યાસ દ્વારા આપણે એની ઊંડાણભરી માહિતી મેળવી શકીએ છીએ। એના પછીનો મુદ્દો આવ્યો આપણી પાસે કે અભ્યાસનું અનુકાર્ય। અનુકાર્ય એટલે કે તમે જે જે એની માહિતી મેળવી, એનું તમે નિદાન કર્યું, એનો તમે ઉપચાર કર્યો, એની તમે ઉત્કલ્પનાઓ બાંધી અને એ અનુરૂપ કાર્ય કર્યા પછી ફરી પાછા એ વિદ્યાર્થીને અભ્યાસની અંદર એને જોડો અને તમે જે જે કાર્ય કર્યું, માહિતી મેળવી, એમાં શું શું બદલાવ આવ્યો છે, એમાં કેટલો ફેરફાર થયો છે, આવી બધી માહિતીઓ મેળવી અને ફરીને પાછું એના અભ્યાસનું અનુકાર્ય કરો। એટલે કે પહેલાં જે તમે માહિતી ઊંડાણપૂર્વક મેળવી હતી એ અને આટલી પ્રક્રિયાઓ કર્યા પછી હવે એનામાં શું શું ફેરફાર થયો છે, કારણ કે પહેલાં જે અનુકાર્ય, એટલે કે પહેલાં જે અભ્યાસમાં ધ્યાન નહોતું આપતું, તો હવે તમે એ વ્યક્તિ અભ્યાસ માટે ઊંડાણભરી માહિતી મેળવી અને પ્રક્રિયા કરી, તો હવે એ અભ્યાસમાં કેવું ધ્યાન આપે છે, કેટલી સિદ્ધિ મેળવી શકે છે, એની કઈ કઈ પરિસ્થિતિની અંદર એ કેવું અભ્યાસ કરી શકે છે, આવું તમે અભ્યાસની અંદર પણ અનુકાર્ય કરી અને પણ એ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ તરફ જઈ શકો છો। તો મિત્રો અહીંયા આપણે જે
ક્રોનબેકે આપેલી વ્યાખ્યા અનુસાર આપણે ઇન્વેસ્ટિગેશન, ઇન્વેસ્ટિગેશન એ આપણે એક પોલીસ ડિપાર્ટમેન્ટનો શબ્દ છે, આપણે સાંભળ્યું હોય તો ઘણીવાર FIR આવો આપણે શબ્દ ઘણીવાર સાંભળ્યો છે, એમાં આઈ આવે, આઈ એટલે અહીંયા તપાસ, ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ એવું કહેવામાં આવે FIR. તો અહીંયા ઇન્વેસ્ટિગેશન કરવાની છે કોની? વિદ્યાર્થીની, જે અભ્યાસ બાબતે નબળું છે તેની. અને વન પર્સન એટ એ ટાઈમ, ગમે ત્યારે કોઈ પણ એક સમસ્યાના સંદર્ભમાં એ વ્યક્તિની ઊંડાણપૂર્વકની માહિતી મેળવવી જરૂરી છે. આ ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે થઈ અને આપણી પાસે એ વ્યક્તિ અભ્યાસની પદ્ધતિઓનું જ્ઞાન હોવું જોઈએ અને એટલા માટે થઈ અને આ જે ઊંડાણપૂર્વકની માહિતી મેળવી એનું પછી નિદાન કરી છે, એનો પછી ઉપચાર કરી છે અને એના દ્વારા એની જે કંઈ માહિતી છે એ સુધી પહોંચવાનો આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ. અને એ દ્વારા પણ આપણે એને આપણે ચિકિત્સા પદ્ધતિ એટલે ક્લિનિકલ મેથડ તરીકે પણ આપણે ઓળખી હતી. હવે એના ફાયદા જોઈએ, એડવાન્ટેજ શું એના ફાયદા છે. તો પહેલું જ નિદાનલક્ષી અભિગમ, અહીંયા જે પાત્રની તમે પસંદગી કરી છે તેને તમે એની સમસ્યાઓને જાણી છે, એ સમસ્યાઓને જાણ્યા પછી એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી અને પછી એ સમસ્યાઓને મૂળમાંથી હલ કરવા માટે તમે પ્રયાસ કરી શકો છો, એટલે એનું નિદાન કરી શકો છો, એટલે અહીંયા એને નિદાનલક્ષી અભિગમ તરીકે ઓળખવામાં આવ્યું છે. આ પણ એકનો ફાયદો છે. બીજું કે સૂચિત ઉકેલોની પ્રાપ્તિ, અહીંયા તમે શૈક્ષણિક વિવિધ જે પદ્ધતિઓ રહી એને શૈક્ષણિક જે કંઈ સાધનો રહ્યા એનો ઉપયોગ કરી અને એ વિદ્યાર્થીના જે કંઈ સમસ્યા છે એની માહિતી મેળવી તો એને દૂર કરવા માટે થઈ અને તમે એના મૂળમાંથી કાઢવા માટે થઈ અને તમે એના એક સાચા ઉકેલની પ્રાપ્તિ તરફ પણ જઈ શકો છો. ત્રીજું વૈયક્તિક માર્ગદર્શન, ઘણીવાર એવું હોય કે અધ્યતાને તુંડે તુંડે મતરભિન્ના વ્યક્તિત્વ આપણે એવું કહી શકીએ કે દરેક બાળકનું વ્યક્તિત્વ અલગ અલગ જોવા મળે છે. આપણા હાથની જે 5 આંગળીઓ રહે ફિંગરપ્રિન્ટ એ પણ દરેકની લેવામાં આવે તો મિત્રો કેવી છે, અલગ અલગ છે. એટલે અહીંયા એને વ્યક્તિગત તમે માર્ગદર્શન આપવું હોય તો પણ આપી શકો છો, કારણ કે તમે એની ઊંડાણપૂર્વકની માહિતી મેળવી છે મિત્રો. એ ઊંડાણપૂર્વકની માહિતી દ્વારા તમને એની જે કંઈ વર્તન સંબંધિત, અભ્યાસ સંબંધિત જે કંઈ માહિતીઓ મળી એના દ્વારા એને યોગ્ય માર્ગદર્શન આપી અને એની જે કંઈ અનબળાઓ છે એ દૂર કરવાનો પ્રયાસ કરી શકો છો. એ પણ એક એડવાન્ટેજ, ફાયદો કહી શકાય. પછી જીવનને લગતા કાર્યકાળ સંબંધ, ઘણીવાર એવું હોય કે એવી માહિતી પણ તમે મેળવી હોય કે જે વિદ્યાર્થીના જીવનને અનુસરતી હોય, એને કારણે એ અભ્યાસ કરી શકતું ન હોય, એને કારણે એ અભ્યાસમાં નબળું સાબિત થતું હોય, એને કારણે એને અભ્યાસ પ્રત્યેથી રુચિ ઓછી થતી જતી હોય, તો આને કારણે પણ તમે એનો ઊંડાણપૂર્વકની માહિતી મેળવી અભ્યાસ કયો હોવાથી એ વિદ્યાર્થીને વ્યક્તિગત માર્ગદર્શનની સાથે સાથે એના જીવનને જે કાર્યકરણના સંબંધો સ્થાપવામાં પણ ઉપયોગી થઈ શકો છો. એટલે કે આમ જે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ રહી એને એવી માહિતી દ્વારા પણ એના જીવનને બહેતર રીતે જીવવા માટે થાય, એના જીવનનો જીવન મંજિલની નૌકાને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે થઈ પણ વ્યક્તિ અભ્યાસ દ્વારા એની માહિતી મેળવી અને એને યોગ્ય માર્ગદર્શન આપી શકો છો. ભાવનાત્મક જરૂરિયાતો, ઘણીવાર એવું હોય કે એની વૈયક્તિક જે પસંદગી છે, એનો જે રસ રુચિ છે, એના જે મનોવલણો છે, એને આધારિત એની અલગ અલગ જે ભાવનાત્મક જરૂરિયાતો છે એને પણ જરૂરિયાતોને સંતોષવાનો પ્રયાસ કરીએ છીએ મિત્રો. કારણ કે બાળકની જરૂરિયાતો અલગ અલગ હોય છે, બાળકની હઠ એ બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે બાળક એકવાર એક સ્ત્રી હઠ અને એક બાળ હઠ, બાળક જ્યારે હઠ પકડે ત્યારે હઠને મૂકતું નથી, કારણ કે એના અંદર ભાવો જોડાયેલા હોય છે. તો આ ભાવનાત્મક જરૂરિયાતોને પણ આપણે વ્યક્તિ અભ્યાસ દ્વારા પરિપૂર્ણ કરી શકીએ છીએ. તો આના 5 કે 6 ફાયદાઓ છે, બીજા બુકમાં પણ તમને મિત્રો આપ્યા જ છે. તો હવે આટલા ફાયદાઓ જોયા પછી હવે એના ગેરફાયદા, તો કે અહીંયા વ્યક્તિ અભ્યાસની અંદર બહુ આયામી અભ્યાસ કરવો જરૂરી બને છે. કારણ કે બહુ આયામી અભ્યાસ એટલે કે અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓને આપણે ધ્યાનમાં રાખી તો બધાની કોઈ એક સમસ્યાઓને આપણે યોગ્ય રીતે ન્યાય ન પણ આપી શકીએ. એટલે કે બહુ આયામી પદ્ધતિનો અહીંયા ઉપયોગ કરવામાં આવે તો ઘણીવાર પૂરતી યોગ્ય માહિતી ન પણ મળી શકતી હોય
એવું પણ ઘણીવાર જોવા મળતું હોય છે. એટલે કે બહુઆયામી અભ્યાસ. સેકન્ડ આવ્યું આપણી પાસે એનો ગેરફાયદો કે અભ્યાસ નિરર્થક. વ્યક્તિ અભ્યાસની અંદર જો પૂરતી માહિતી હોય અને એને યોગ્ય જે એના તજજ્ઞો રહ્યા એને યોગ્ય રીતને મેળવવામાં ન આવે તો ઘણીવાર એવું થાય કે યોગ્ય એની પાછળ મહેનત કરવામાં પણ ન આવે તો આ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ નિરર્થક સાબિત થાય છે. એટલે કે એને જે સમસ્યા છે એ સમસ્યા મનોવૈજ્ઞાનિક કહી આપણે મનોચિકિત્સક કહી જો એ વ્યક્તિની જે બાળકની જરૂરિયાત છે જે બાળકની સમસ્યા છે એને ઊંડાણપૂર્વક દૂર કરવા માટે એને અનુરૂપ એ જાણનાર વ્યક્તિની જો મહેનત ન હોય તો પણ આ અભ્યાસનો કોઈ અર્થ રહેતો નથી. અભ્યાસ નિરર્થક સાબિત થાય છે એ પણ એનો ગેરફાયદો કહી શકી. એના પછી આવે આપણી પાસે કે સામાન્યકરણ થતું નથી. કોઈ એક સમયે કોઈ એક જ વ્યક્તિની સમસ્યાઓને કોઈ બીજી વ્યક્તિની સમસ્યાઓ સાથે જોડી દે તો એમાં કંઈ સામાન્યકરણ થતું નથી. કારણ કે દરેક વિદ્યાર્થીની દરેક વ્યક્તિની સમસ્યા અલગ અલગ હોઈ શકે. આપણે કોઈ એક વ્યક્તિને ધ્યાનમાં રાખી અને એ સમસ્યા બીજી વ્યક્તિ ઉપર થોપી દે તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે અહીંયા સામાન્યકરણ પણ થતું નથી. અને પ્રયોગપાત્રનું સ્વરૂપ, જ્યારે પ્રયોગપાત્ર તીવ્ર હોય, ખાસ સમજો મિત્રો, જ્યારે પ્રયોગપાત્ર અધરવાઇઝ વિદ્યાર્થી અધ્યતા તીવ્ર હોય ત્યારે જ આ પદ્ધતિ અનુકૂળ હોય છે. જો તીવ્રતા ન હોય તો આ પદ્ધતિનો કોઈ અર્થ રહેતો નથી. એવું પણ આગળ કહી શકીએ એક બીજો ગેરફાયદો પણ પાંચમો કે માહિતીનું એકત્રિત કરવા માટેના જે કંઈ ટૂલ્સ એના સાધનો રહ્યા એ સાધનો એનું એકત્રિતકરણ એની તાલીમ એનો ઉપયોગ આ કેવી રીતે કરવું એવો જો યોગ્ય વ્યક્તિ ન હોય એનો અભ્યાસુ ન હોય તો પણ આ માહિતી નિરર્થક સાબિત થાય છે અને યોગ્ય પરિણામ મળી શકતું નથી. તો તાલીમાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનની વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ કેસ સ્ટડી મેથડની ચર્ચા કરી જેની અંદર ક્રોનબેકે આપેલી વ્યાખ્યા જોઈ અને એ વ્યાખ્યા ઉપરથી આપણે એના અમુક સોંપવાનો કે કેવી રીતે વ્યક્તિ અભ્યાસ તરફ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકાય એમાં સૌથી પહેલાં વ્યક્તિની પસંદગી કરવી એટલે અધ્યતાની એ પસંદગી કર્યા પછી એની શક્તિ એટલે માહિતીનું એકત્રિતકરણ કરો. માહિતીનું એકત્રિતકરણ કર્યા પછી એના વિશેની ઉત્કલ્પનાની સંરચના કરો અને પછી એ સૂચિત જે કંઈ તમને માહિતી મળી છે એની સારવાર કરો, એનું નિદાન કરો, એનો ઉપચાર કરો અને પછી ફરી પાછો એને અભ્યાસની અંદર જોડો એટલે એનું અનુકાર્ય કરો. તો અહીંયા એના ફાયદા પણ અમુક આપણે જોયા 5 થી 6 અને તેમજ એના ગેરફાયદાની પણ ચર્ચા કરી. તો નેક્સ્ટ પીરિયડની અંદર આપણે સામાજિકતા મિતિ જે શૈક્ષણિક મનોવિજ્ઞાનની લાસ્ટ પદ્ધતિ છે તેના અભ્યાસ તરફ આગળ વધશું. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.